નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. હાલોલ નગરપાલિકા ખાતે સફાઈ કામદારોની કાયમી ભરતી પ્રક્રિયાની વિવિધ માંગણીઓને લઈ પાલિકામાં બહાર ગાંધીજીના માર્ગે પ્રતિક ઉપવાસ પર ઉતરતા નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું. અને હાલોલ નગરપાલિકા પ્રમુખ, હાલોલ ચીફ ઓફિસર સાહેબ, કારોબારી સભ્ય તાત્કાલિક નગરપાલિકામાં દોડી આવ્યા હતા. જો કે હાલોલ નગરપાલિકા સફાઈ કામદારોનો ઉગ્ર રોષ જોઈ તાત્કાલિક વાલ્મીકી સંગઠનના 5 આગેવાનો સાથે મિટિંગ યોજી હતી, જેમાં ચીફ ઓફિસરને પોતાની રજૂઆત કરી હતી. જો કે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન દ્વારા ભારે સમજાવટ બાદ પણ વાલ્મીકી સમાજના આગેવાનો એકના બે ન થાય અને પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેમ જણાવી ઓફિસની બહાર નીકળી ગયા હતા. જુઓ શું કહ્યું હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે. નિહાય હાયના સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. હાલોલના સફાઈ કર્મચારીના સંગઠન દ્વારા હાલોલ નગરપાલિકાને આવેદનપત્ર આપી અને અચોક્કસ પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી માંગી હતી. બરાબર છે. જે અન્વયે એમને માંગણીઓ રજૂ કરી હતી, એમાં એવું હતું કે સફાઈ કર્મચારીઓ જે અરજી કરેલી છે એની અમલીકરણ કરવા બાબત, નગરપાલિકામાં મહેકમ જેટલું છે એટલું ભરવા બાબત, સિનિયોરિટી પ્રમાણે ભરવા બાબત, લઘુત્તમ મહેતમ મુજબ પગાર આપવા બાબત, સેફ્ટી કીટ આપવા બાબત, નગરપાલિકા વીમા પોલિસી આપવા બાબત અને ડ્રાઈવર મુકાદમ અને મુકાદમ અને વોચમેનને યુનિફોર્મ અને બૂટ આપવા બાબત. જે અન્વયે જણાવવાનું કે એમને નગરપાલિકા દ્વારા 2 વખત જાહેર પેપરમાં આપી અને અરજી મંગાવવામાં આવેલ છે. એમને કોઈ અરજી કરી નથી. બરાબર છે. સરકારશ્રીના નિયમ પ્રમાણે અરજી કર્યા વગર અમે ઇન્ટરવ્યૂ લીધેલી છે પસંદગી સમિતિમાં, જે માણસોને સિલેક્ટ કરેલા છે, અને નિયમ પ્રમાણે હવે જનરલ વોર્ડમાં મંજૂરી લઈ અને આગળ RCM શ્રીને મંજૂરી હેઠળ મોકલવાના છે. હાલ 43 કર્મચારીઓની સરકારશ્રીએ જે 50% લઘુત્તમ મહેકમની ખર્ચની મર્યાદામાં મુક્તિ આપેલી છે એ પ્રમાણે નિયમ અનુસારની તમામ કાર્યવાહી હાલ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે. બીજી વસ્તુ, ધારો કે ઉપવાસ અચોક્કસ મુદતની પ્રતિક ઉપવાસ પર બેસવાના હોય તો હાલ નગરપાલિકા દ્વારા સફાઈ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સાહેબ, આ લોકો સફાઈ કામદારો હતા, હડતાળ નથી, પહેલાં પણ હાલોનો ગંદકી જનરેટ થઈ છે અને સફાઈ થતું નથી ટાઈમ છે. હા, એ બાબતે કયા કારણથી સફાઈ નથી થતી? સફાઈ કામદારો હાજર હોવા છતાં પણ સફાઈ નથી થતી હાલોલની. હાલોલની જે અમુક વિસ્તારની અંદર સફાઈ નથી થતી એના જે મુદ્દાઓ સામે આવે છે એની અંદર એવું થાય છે કે ભાઈ જે કર્મચારી જે છે એ રિટાયર થઈ ગયેલા હોય છે, કાં તો એ વિસ્તાર વધવાને કારણે સફાઈ નથી થતી. પણ તે માટે કહેવાનું કે ભાઈ દરેક વિસ્તારની અંદર સવારે અને બપોરે સફાઈ કર્મચારી મૂકવામાં આવે છે. રિસન્ટલી તમે જોયું હશે કે વોર્ડ નંબર 1 અંદર પાયલોટ પ્રોજેક્ટથી આપણે બધા સફાઈ કર્મચારીઓ, બીજે આખી 20 જણની ટીમ મૂકવામાં આવેલી છે. અત્યાર સુધી વોર્ડ નંબર 4ની અંદર સફાઈ નથી થતી, તેવી 6 લાખ 6 મહિનામાં ડોર ટુ ડોર કલેક્શન અને સફાઈ કર્મચારીઓ ત્યાં બી મૂકવામાં આવેલા છે. એટલે જે જે વિસ્તારની અંદર નથી થતી એ ધ્યાને લઈ અને સફાઈ કરવામાં આવશે. સો હાલો શાક માર્કેટમાં રોજ ગંદકીની બધી વાર છે ને, આમાં રોગચાળો પાટીલનો સાહેબ જવાબદાર કોની રહેશે? હાલો નગરપાલિકા જે શાક માર્કેટ વિસ્તાર જે છે એની અંદર સવાર સાંજ JCBથી પણ સાફ કરવામાં આવે છે અને રાત્રે અમારી સફાઈની ટીમ પણ રાત્રે રાતથી સફાઈ કરે છે. પણ આખી રાત જે કચરો પડી જાય છે ત્યાં નહીં, રાત્રે સફાઈ કરે છે. મારી પાસે ટાઈમ, સમય, રાતે કચરો માર્કેટ સમય ડેટ સાથેના ફોટાઓ આવે છે અને સાફ સફાઈ થાય છે. પણ એની અંદર એક મુદ્દો એવો પણ ઉપસ્થિત થાય છે કે સવાર સાંજ રોજ સફાઈ કરવા છતાં બીજે દિવસે સવારે પબ્લિક જે છે એ એવી ને એવી ગંદકી કરે છે. તો હાલો નગરપાલિકાની જનતાને વિનંતી છે કે ડોર ટુ ડોર જે કલેક્શન આવે છે એ પોતાની પાસે રાખે. બરાબર છે. અને જ્યારે ટેમ્પી કાં તો ટ્રેક્ટર આવે એની અંદર જ કચરો નાખે, રોડ પર કચરો ના નાખે. જે ટ્રેક્ટર લેવા આવે છે તે ટ્રેક્ટરમાં કચરો ભર્યા બાદ તેને સેફ્ટી સાથે નથી લઈ જતા, જેના કારણે કચરો પણ નીચે વેરાય છે અને એનાથી પણ ગંદકી થાય છે. ના, એ અમુક 2-3 ટ્રેક્ટરની અંદર એવું કહેવું છે કે પાછળનું જે પાલું જે છે બરાબર છે તૂટી ગયેલું છે, એટલે કદાચ દોડાતો છે પણ હવે રિપેર કરી નહીં. અત્યારે નગરપાલિકા વિસ્તારની અંદર
વહેલી તકે બીજી ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સર બે નહીં જે ઉપચારો ફાળતે શું નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે. શિબિર પ્રમાણે ફોગિંગ, મલેરિયા ઓઇલ અને પાવડર બરાબર છે, એ પ્રમાણે તેનો છંટકાવ કરવામાં આવે છે.